सदानन्दं बोधि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लं भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्ननाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी जय श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने खूब एथी जय स्वामीनारायण सद्गुरु निष्कुळानंद स्वामी सार सिद्धि ग्रंथनी अंदर छेले एवी कथा लखे छे के जेना भाग्य उदय थया होय एना हाथनी अंदर ज ज्यां आगळ स्वामीए बृहद वैराग्यनुं वर्णन कर्युं वैराग्य प्राप्त थतो होय छे स्वामी के जेने आवो वैराग्य थई जाय एने आ संसारनी अंदर कोई जग्याए आ वैराग्य प्रीति रहेवा देतो नथी एवो आ बृहद वैराग्य एनुं स्वामी अहींया आगळ स्वरूप लख्युं आगळ स्वामी कड़वू एकवीस एमां लखे छे बृहद वैराग्य वर्णव्यो बहु विधि जी अतिशय मोटप एहनी कीदीजी प्रभु प्रसन्न करवाए छे नौतम निदीजी सदा सुखकारी ए जानो प्रसिद्ध जी प्रसिद्ध प्रभु ने पामवा एवी नथी बीजी मीराथ सर्वे अंतराई अड़गी करी आपे हरिना हाथ महाथ सर्वे अंतराई अड़गी करी आपे हरिना हाथ महाथ बृहद वैराग्यनी केटली शक्ति छे बृहद वैराग्य जेनी अंदर आवे ए पुरुष કેટલો સુખીઓ થઈ જાય એની અહીં આગળ સ્વામી વર્ણન કરતાં વાત કરે છે કે જેને આવા બૃહદ વૈરાગ્યની પ્રાપ્તિ થાય જે મુમુક્ષુ આ બૃહદ વૈરાગ્યને મેળવવાના પ્રયત્નમાં મંડેલો હોય અને જેને વિશે બૃહદ વૈરાગ્ય પ્રગટ પ્રમાણ છે એવા ભગવાનના બૃહદ વૈરાગ્યવાળા મોટા પુરુષોને રાજી કરીને કારણ કે સ્વામીએ આગળ એક વાત કીધી હતી કે આ બૃહદ વૈરાગ્ય ક્યારે પ્રગટ થાય છે કાં તો હરિ કૃપા કરે અને કાં તો હરિના જન કૃપા કરે હરિ હરિજનની કૃપા વિના ક્યારેય પણ આવો વૈરાગ્ય કોઈને પ્રાપ્ત થતો નથી એટલે આ વૈરાગ્યની પ્રાપ્તિ માટે સ્વામીએ કૃપા જ બતાવેલી છે સ્વામી કે જ્યારે આવી કૃપા થાય અને જેના હાથની અંદર આવો વૈરાગ્ય પ્રાપ્ત થાય એ વૈરાગ્ય શું કામ કરે છે તો હરિના હાથમાં આપણો હાથ દઈ દે છે ભગવાનના હાથની અંદર આપણો હાથ પહોંચી જાય
ભગવાનના હાથમાં આપણો હાથ સોંપાઈ જાય એટલે જીવાત્મા નિર્ભય થઈ ગયો. એના માથેથી કાળ, કર્મ, માયા, જન્મ, મરણ આદિકનો તમામ ભય જતો રહ્યો. આ વૈરાગ્ય એનું શું ફળ? એ ફળ આવે સ્વામી છેલ્લે આ કડવાની અંદર. હવે સ્વામી આ કડવાથી આગળ થોડો બીજો મોડ લેશે એટલે સ્વામી આવે બૃહદ વૈરાગ્યનું છેલ્લામાં છેલ્લું ફળ શું, એ ફળ વિશેની વાત કરે છે. કે આવો વૈરાગ્ય છે એ ભગવાનના હાથમાં હાથ આપે છે. જે હરિ સિંધુ સર્વે સુખના સદા સર્વદા સુંદર શ્યામ, જેને પામી ન રહે પામવું, પામી થવાય પૂરન કામ. જે હરિ એવા છે, સર્વ સુખના સિંધુ છે, એવા સુંદર શ્યામ, એને પામીને સ્વામી કે બીજા કોઈને પામવાનું રહેતું નથી, પૂર્ણ કામ થઈ જાય છે. જે કોઈ મુમુક્ષુ મોક્ષના માર્ગે ચાલેલા આપણે તમામ મુમુક્ષુ એ જ્યારે એવું લક્ષ્ય બાંધીએ છીએ, એવું લક્ષ્ય બાંધીને મોટાની કૃપાને એ માર્ગની પ્રાપ્ત કરીએ છીએ અને જ્યારે ભગવાનના સુખને પામી જાય ત્યારે પૂર્ણ કામ થઈ જાય. જે શ્રીજી મહારાજે વર્તાલ પ્રકરણના 16મા વચનામૃતમાં એમ કીધું કે અમારે તો નેત્ર મીચીને ભગવાનની મૂર્તિનું ચિંતન કરીએ તેમાં જેવું સુખ છે એવું 14 લોકના રાજ્યને વિશે પણ નથી. એ જે શ્રીજી મહારાજના અમૃત વચનો, મહારાજ એ જ વચનામૃતની અંદર આગળ કહે છે અમારો રહસ્ય અને અભિપ્રાય તો એટલો જ છે, ભગવાનનું ભજન અને ભગવાનના ભક્તનો સંગ, આ સિવાય અમારો બીજો કોઈ રહસ્ય અને અભિપ્રાય નથી. અને પુરુષોત્તમને મૂર્તિને નેત્ર મીચીને જોયા કરવી, 14 લોકની સંપત્તિ તૃણ તુલ્ય જાણવી, આ સિવાય બીજો અમારો કોઈ ઈશક નથી. શ્રીજી મહારાજ પોતાના વર્તન દ્વારા, શ્રીજી મહારાજ પોતાની વાત દ્વારા આપણે મોક્ષ માર્ગે ચાલેલા તમામ મુમુક્ષુઓને એક સંદેશ આપે છે કે બધાની વચ્ચે આપણું જે લક્ષ્ય છે, આપણું જે મિશન છે, આપણે જે પુરુષોત્તમ નારાયણની મૂર્તિરૂપી ફળને પામી જવું છે એના માટેનું લક્ષ્ય ન ચૂકાય, એના માટે જ આ મોટા સંતોએ વારે વારે ટકોર કરીને આપણા આત્માને જગાડવા માટેનો પ્રયત્ન કર્યો છે. જે ભગવાનને પામી જાય પૂર્ણ કામ થઈ જાય. પૂર્ણ કામ એટલે એને કોઈ પ્રકારની બીજી કામના જ ન રહે, કોઈ પ્રકારનો સંકલ્પ જ ન રહે. કારણ કે એક ભગવાન જ એવા છે જે પૂર્ણ છે, એક ભગવાન એવા છે જેની અંદર કોઈ પ્રકારનું અપૂર્ણપણું નથી, એ પૂર્ણ કામ છે. અને જે ભગવાનના સાર્ધમ્યપણાને પામે છે, જે મહારાજના સાર્ધમ્યપણાને પામે છે, જે પુરુષોત્તમના પુરુષોત્તમની મૂર્તિ અને પુરુષોત્તમના અભિપ્રાયના સાર્ધમ્યપણાને પામે છે, એને સહેજે જેવું પુરુષોત્તમને વર્તે એવું ને એવું એને વર્તવા લાગે. જે શ્રીજી મહારાજે મધ્યના 13મા વચનામૃતમાં કીધું, મહારાજ કે અમે પણ ત્યાં બેઠા થકા બોલીએ છીએ, તમે બધા પણ ત્યાં જ બેઠા છો, પણ તમારા સમજ્યામાં હજુ વાત આવી નથી. અને જે દિવસે આ વાત જેવી છે એવી તમારા સમજ્યામાં આવશે તેથી કામ ક્રોધ લોભ જીત્યામાં જરાય પ્રયાસ પડશે નહીં, સહેજે જીતાઈ જશે. જેવું અમારે વર્તે છે એવું જ તમારે વર્તવા લાગશે. મહારાજ કે જેમ અમે નિર્બંધ છીએ એમ તમે નિર્બંધ થઈ જશો. પુરુષોત્તમ નારાયણના સ્વરૂપને સારી રીતે સમજવું, સારી રીતે માનવું, પુરુષોત્તમ નારાયણનું જે આપણને જ્ઞાન મળ્યું છે એ જ્ઞાનને હૃદયસ્થ કરવું, એના જેવી બીજી કોઈ મોટી સાધના નથી. એક મહારાજના સ્વરૂપને સમજીએ અને એક મહારાજને પામેલા મહાપુરુષોના સ્વરૂપને સમજીએ, આ બેની સમજણ જેટલી પાકી થતી જાય, જેટલી પાકી થતી જાય. કારણ કે સમજણરૂપી ઔષધ એવું છે કે રોજ થોડું 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 ભેગું થાય અને જેમ જેમ ભેગું થાય એમાં વૈરાગ્યરૂપી નિધિ આપણને ભગવાન અને મોટાની કૃપાથી મળતો જાય. સ્વામી કહે છે જ્યારે આવા પુરુષોત્તમ નારાયણને પામી જાય પછી પૂર્ણ કામ થઈ જાય, એને કશું જ પામવાનું રહે નહીં, એને કશું જ જોઈએ જ નહીં. જે સદગુરુ ગોપાળન સ્વામીએ પોતાની વાતમાં કીધું, સદા સુખીઓ કોણ,
સ્વામી કે જેને કંઈ જોઈએ જ નહીં એ સદા સુખ્યો, પણ કોને ના જોઈએ? જેની પાસે ભગવાન, પૂર્ણ કામ એવા ભગવાન હોય એની પાસે કોઈ કામ ના રહે નહીં. જેના હૃદયની અંદર ભગવાન આવી ગયા. સર્વે લોકની સંપત્તિ પાપ રૂપ જાની પેખે નહીં, મૂર્તિ મૂકી મહારાજની બીજું દુઃખ જાની દેખે નહીં. પૂર્ણ કામ થઈ જાય એને કોઈ કામનાને ઈચ્છા ન રહે. ત્રાપસ ગામના જાનભાઈ ગઢપુરની અંદર આવ્યા, શ્રીજી મહારાજને મળ્યા. શ્રીજી મહારાજને મળીને જે શ્રીજી મહારાજની મૂર્તિમાં એનું ખેંચાણ થયું. લાડુબા અને જીવબાના સમાગમ દ્વારા એના અંતરના તમામ મેલ ધોવાયા અને એક પુરુષોત્તમની મૂર્તિ હૃદયમાં સ્થિર થઈ અને બૃહદ વૈરાગ્ય રૂપી નિધિ લાડુબા અને જીવબાની કૃપાથી જ્યારે જાનબાઈ મેળવે છે અને ત્યારે ત્રાપસના જાનબાઈને ભગવાનને પામવા સિવાય આવે પામ્યા પછી બીજા કોઈને વરવાની આવે ઈચ્છા ન રહી. લગ્ન થઈ ચૂકેલા હતા, હરજી ઠક્કરના સંબંધી થતા હતા, એટલે બાઈ તો સાંખ્યયોગ વર્તમાન પાડવા ગઢપુરમાં રહ્યા. પણ એ સમયે બાઈના પિતા, બાઈના સાસરા પક્ષના બધાએ આવ્યા શ્રીજી મહારાજ પાસે આવીને કે તમે અમારી દીકરી અહીં રહે છે અને અમને પાછી દઈ દો. મહારાજ કે અમે તો કોઈને બાંધ્યા નથી, અહીં તમારી દીકરી જ્યાં હોય તમે લઈ જાઓ ઘરે. જાનબાઈને આ ઘરવાળા બધાએ બહુ આગ્રહ કરે છે, એના સાસરિયા પક્ષના બધા આગ્રહ કરે છે. જાનબાઈ કે મારે નથી આવવું. અને ત્યારે ઓલા બધાએ કહે છે મહારાજને કે સ્વામિનારાયણ તમે કહો તો આવશે, અમારું તો આ માનતી નથી. અને ત્યારે શ્રીજી મહારાજ એટલું જ બોલ્યા, જાનબાઈ જાઓ, જાનબાઈ તમારા માતા પિતા તમને લેવા આવ્યા છે, તમારા સગાઓ તમને લેવા આવ્યા છે, તો તમે જાઓ. શ્રીજી મહારાજનો આટલો શબ્દ કે મહારાજે મને જાકારો દીધો. શાસ્ત્રોમાં એવી કથા લખાય કે જાનબાઈનું શરીર કોલસા જેવું, ઠીકરા જેવું થઈ ગયું અને પડી ગયા. જાનબાઈના શરીરની અંદર લોહી આખું સુકાઈ ગયું. તરત એક સેકન્ડની અંદર જેમ વ્યક્તિ આખો ફીકો પડી ગયો હોય, કાળો પડી ગયો હોય, એવું પડીને જાનબાઈ બેભાન થઈને પૃથ્વી ઉપર પડી ગયા. આને ભગવાનને પામ્યા કહેવાય. આને ભગવાન સિવાય બીજી કોઈ કામના નહીં. જ્યાં સુધી ભગવાન સિવાય બીજી કામના છે ત્યાં સુધી એ કામનાની પ્રાપ્તિના વિચારોમાં જીવાય છે. એ કામનાની પૂર્તિ થાય ત્યારે પરમ શાંતિ થાય છે, પરંતુ બીજી બધી જ કામનાઓ દુઃખદાયક છે. એક ભગવાનની કામના, એક ભગવાનના મુક્તોના સંગની કામના, આ સિવાય બીજી જે કોઈ કામના છે બધી જ કામના દુઃખદાયક છે. બીજી બધી જ કામનાને સારી હોય તોય અને જગતની હોય તોય આખરે મૂકવી જ પડે છે, મૂકવી જ પડે છે. હા, શુભ કાર્યો માટે શુભ સંકલ્પોની જરૂર પડે, પણ શુભ સંકલ્પોને પણ આખરે મૂકવા જ પડે છે. અશુભ સંકલ્પની તો વાત જ ક્યાં રહી? જો શુભ સંકલ્પ હોય, સારું કાર્ય કરવાનું હોય, એને પણ આખરે છોડવું પડતું હોય તો અશુભ કરવાની કે જગત સંબંધી કરવાની તો વાત જ નથી. અને ભગવાનને જ્યારે પામી જાય છે ત્યારે જીવાત્માની અંદર એવું પુરુષોત્તમ નારાયણનું બળ આવે છે કે એને ભગવાન, ભગવાનના મુક્તોનો સંગ, ભગવાનના સંતો ભક્તોનો સંગ, એકાંતિકનો સંગ આ સિવાય એને બીજું કાંઈ ગમતું નથી. એ સિવાયનું બીજું સુધર્યું તો પણ એની નજરમાં એમ જ હોય કે સુધર્યું તોય શું, એ તો બગડેલું જ હતું. આ ભગવાનના દ્રષ્ટિકોણથી જ્યારે, ભગવાનના મહાપુરુષોના દ્રષ્ટિકોણથી જ્યારે, જેમ સ્વામીએ કીધું આ લોકમાં તો સુધર્યું તોય બગડેલું જ છે, એવો દ્રષ્ટિકોણ, એવી દ્રષ્ટિ એ આ વૈરાગ્ય કેળવે છે. ત્રાપસના જાનબાઈ જ્યારે ત્યાં ઠીકરા જેવા થઈને પડી ગયા અને ત્યારે મહારાજ કે આવે લઈ જાઓ જાનબાઈને, હરજી ઠક્કરને ત્યાં લઈ ગયા. હરજી ઠક્કરને ત્યાં લઈ જાય છે. જાનબાઈને એક જ હૃદયમાં આઘાત લાગ્યો છે કે મારા મહારાજે મને જાકારો દઈ દીધો, શ્રીજી મહારાજે મને જાકારો દઈ દીધો. આ એક આઘાત. શ્રીજી મહારાજ જાનબાઈની ખબર લેવા માટે જાય છે. હરજી ઠક્કરને ત્યાં ગયા. જાનબાઈની આંખો બંધ હતી,
શ્રીજી મહારાજ એટલું જ બોલ્યા, જાનબાઈ. ત્યાં તો જાનબાઈ આંખો ખોલી, આંખો ખોલીને શ્રીજી મહારાજ બાજુ જોયું, આંખમાંથી દળદળ આંસુડા પડવા લાગ્યા. અને જાનબાઈનો આ પ્રેમ જોઈને શ્રીજી મહારાજ પણ ત્યાં ઊભા ઊભા આંખમાંથી આંસુડા પાડવા લાગ્યા. બૃહદ વૈરાગ્ય, આ બૃહદ વૈરાગ્ય જે નિષ્કુળાન સ્વામીએ લખ્યો છે એ બૃહદ વૈરાગ્ય કાંઈ લુખ્ખો નથી, આ બૃહદ વૈરાગ્ય પ્રેમથી ભરપૂર છે. પણ આ બૃહદ વૈરાગ્યનું મોટામાં મોટું લક્ષણ એ છે કે ભગવાન, ભગવાનના મુક્ત અને ભગવાન, ભગવાનનું ધામ, ભગવાનની ઈચ્છા, ભગવાનના મુક્તોની ઈચ્છા, એનાથી પર આપણને ક્યાંય બીજે રહેવા ન દે, એ આનું મૂળ સ્વરૂપ છે. કીટથી માંડીને પ્રકૃતિ પુરુષ સુધીનું લુખું કરી આપે, પરંતુ પુરુષોત્તમ નારાયણને પુરુષોત્તમ નારાયણના મુક્તો એની અંદર તો અતિશય હેત કરી આપે, અતિશય હેત કરી આપે, એવો આ વૈરાગ્ય છે. શ્રીજી મહારાજ પણ રડવા લાગ્યા. જાનબાઈને કહે છે, જાનબાઈ અમે તમારી પર બહુ રાજી છીએ, અમે તમને જાકારો દીધો એ તો આ સંબંધીઓના આગ્રહને કારણે અમે તમને કીધું, પણ તમારે અમારી પાસે જ રહેવું છે ને. ત્યારે જાનબાઈએ ફક્ત આંખના ઈશારે, આંખની ભાષા, ભગવાનની સાથે ભક્ત વાત કરતો હોય છે એ વાણીનો વિષય નથી હોતો, આંખનો વિષય હોય છે. આંખથી વાતો કરે ભગવાનનો ભક્ત, ભગવાન સાથે આંખથી વાતો કરે. એટલે તો શ્રીજી મહારાજે વચનાવતમાં એમ કીધું કે જ્યારે તમે નિર્માણીપણે વર્તા છો, પ્રથમનું 56મું, ત્યારે તમારા હૃદયની અંદર પુરુષોત્તમ નારાયણની મૂર્તિ હસતી દેખાશે, ભગવાનનું સ્વરૂપ હસતું દેખાશે. અને જ્યારે કાંઈક હૃદયમાં માન આવતું હશે ત્યારે ભગવાનની નજર કરડી દેખાતી હશે. ભગવાનનો ભક્ત ભગવાનની સાથે આંખથી વાત કરે છે, આંખથી વાત કરે. આત્મીય પુરુષો એ આંખથી વાત કરે છે. જાનબાઈએ આંખથી ખાલી પુરુષોત્તમ નારાયણને એટલું કીધું, શ્રીજી મહારાજને એટલું આમ આંખના ઈશારાથી કીધું, મહારાજ મારે તમારી પાસે રહેવું છે, બસ હું પૂર્ણ કામ છું, મને આ જગતની કોઈ કામના જ નથી. અને ત્યારે શ્રીજી મહારાજે જાનબાઈને પોતાની પાસે બસ આમ મહારાજે મંદ સ્મિત કર્યું, જાનબાઈ અમે તમને અમારી પાસે રાખશું, આટલું કીધું. આ બાજુ ઉપર મહારાજ નીકળ્યા, જાનબાઈના પ્રાણ શરીરમાંથી નીકળી ગયા, આત્મા મહારાજની મૂર્તિ ભેગો થઈ ગયો. એ મુક્તોની સભાની અંદર જાનબાઈ અખંડ મહારાજના ચરણારવિંદમાં આવીને રહેવા લાગ્યા. પહેલાં બધાએ સંબંધીઓ દોડતા આવ્યા મહારાજને કે મહારાજ જાનબાઈના શરીરમાં પ્રાણ નથી, એના પ્રાણ છૂટી ગયા છે. મહારાજ કે અમારી વસ્તુ હતી એ અમારી પાસે આવી ગઈ, તમારી વસ્તુ તમે લઈ જાઓ. અમારી વસ્તુ અમારી પાસે આવી ગઈ, તમારી વસ્તુ તમે લઈ જાઓ. તમારે તો જાનબાઈના દેહ હારે મતલબ હતો, લઈ જાઓ, અમારો આત્મા અમે લઈ લીધો. આ પૂર્ણ કામ જે બન્યા હોય એવા ભગવાનના ભક્તનું આ લક્ષણ છે. આ ખોર્યું તો આ જગતની અંદર રાખ થઈ જશે, પણ આત્મા છે એ ભગવાનને પામી જાય, આત્મા ભગવાનના સુખે સુખ્યો થઈ જાય. એક મહારાજ સિવાયનું બીજું બધું જ ટળી જાય તો પણ ક્યારેય પણ બિલકુલ દુઃખ ન થાય એવી જે સમજણ, એ સમજણ આપણને સ્વામી અહીં દાનમાં આપે છે. આગળ લખે છે સ્વામી, તેહ પ્રભુને પમાડવા શુદ્ધ વૈરાગ્ય છે વળાવો વળી, તેહ પહોંચાડે હરી હજુરમાં મુખો મુખ દિયે મેળવી. સ્વામી કે આ વૈરાગ્ય એવો છે કે જે ઠેક ભગવાનની હજુરમાં પહોંચાડી દે. મહારાજે કહ્યું કોઈ ઓરા ધામમાં રહેવું નથી, એમાં વૈરાગ્ય એવો છે કે જે ઠેક ભગવાનના ધામમાં પહોંચાડી દે, ભગવાનની હજુરમાં પહોંચાડી દે અને મુખો મુખ મેળવી દે, ફેસ ટુ ફેસ ભગવાનની સાથે મળી જાય, એવો વૈરાગ્યનો ચમત્કાર છે. મહાપુરુષ દાસજી આપણા સત્સંગની અંદર જૂનાગઢના જોગી તરીકે બહુ મોટા મહાપુરુષ થયા. એમના જીવન પ્રસંગો એની બુક છે, એની અંદર એમને પોતે પોતાના હાથે પ્રથમના 20 પ્રસંગો લખેલા છે. એમાં સ્વામી બહુ બાળપણની અંદર બહુ તીવ્ર વૈરાગ્યવાળા હતા, અને મહાપુરુષો મોટા પુરુષો એવા જ હોય, એવા જ હોય, તીવ્ર વૈરાગ્યવાળા. તીવ્ર વૈરાગ્ય વિના આજે આપણા પૂજ્ય ગુરુજી અત્યાર સુધી હજુ પણ આટલી ઉંમરે આ તો તપ હમણાં સમાપ્તિ કરી
પણ આટલું તપ શું વૈરાગ્ય વિના થઈ શકે? જેને મેવા મીઠાઈ આપવાવાળા હજારો માણસ ઊભા હોય, જેની સેવાની અંદર હજારો સેવકો રહેવા તૈયાર હોય, સારું જમાડવા માટે તૈયાર હોય, સારું એને આપવા માટે તૈયાર હોય, એ અંગીકાર કરતા હોય તો પાંચ જીવને મોક્ષ માર્ગે ચાલવાનું બળ પણ મળતું હોય, છતાં પણ એનો સંકોચ કરીને વર્તવું એ વૈરાગ્ય વિના ન થાય. પણ એનો દ્રષ્ટિકોણ જ્યારે આપણો સૂક્ષ્મ બને, સૂક્ષ્મ દ્રષ્ટિથી, કારણ કે મુક્તાનંદ સ્વામી જેવા મહાપુરુષો, જે કોઈ એવા અક્ષરધામના અનાદિ મુક્તો આ પૃથ્વી પર જ્યારે જ્યારે આવ્યા છે ત્યારે બહુ સૂક્ષ્મ ભાવે વર્ત્યા છે. ગોપાળાનંદ સ્વામીની વાતમાં આવે ને, સ્થૂળ ભાવનું હોય ને એ કદાચ નજરમાં આવી જાય, પણ સૂક્ષ્મ ભાવનું જે મોટાનું વર્તન છે ને એ તો ન જ દેખાય. એ તો ભગવાનની મોટાની કૃપા થાય એ એવું વિચારે કે ખરેખર આ બહુ સાચો મુમુક્ષુ છે, અને કલ્યાણના માર્ગે ચાલવું છે, અને મહારાજના સ્વરૂપને, મુક્તોના સ્વરૂપને ઓળખવું છે, આનું આ જ લક્ષ્ય છે, ત્યારે એવાની કૃપા થાય. અને કૃપા થાય ત્યારે મોટાનો અભિપ્રાય, મોટાનું સૂક્ષ્મ વર્તન એની કૃપાથી જણાય, અને જ્યારે જણાયને ત્યારે આપણને અહો અહો થાય, ઓહો આ મોટા જ આવી રીતે વર્તે, મહારાજ કેવા. આખરે એ મોટાનો મહિમા સમજાય છે, એનાથી મહારાજનો સમજાય છે કે આવા મોટા જો આવા હોય તો શ્રીજી મહારાજ કેવા. આખરે મહારાજ સુધી જાય અને મહારાજની અંદર હેત કરાવી દે. એટલે અહીં સ્વામી કહે છે કે શુદ્ધ વૈરાગ્ય ઠેક ભગવાનની હજરા હજૂરમાં પહોંચાડી દે. મહાપુરુષ દાસજી સ્વામી એવા વૈરાગ્યવાળા, તે રાત્રે રેતી હોય ને, શિયાળો હોય ત્યારે રેતીની અંદર ખાડો કરીને એની અંદર રહે, અને ઉનાળો હોય ત્યારે પણ ઉઘાડા શરીરે રેતીની અંદર ભર તાપમાં સૂતા હોય. ઉઘાડા શરીરે, શરીરની ચામડીના ભાવને ખોટો કરવા માટે એક દિવસ સ્વામીને દર્શન દીધા નરનારાયણ દેવે, અને કીધું, સ્વામીએ પૂછ્યું, તમે કોણ? તો કે હું મહારાજ. સ્વામી કે અમે મહારાજને ઓળખીએ છીએ, તમે મહારાજ નથી. બીજે દિવસે વાસુદેવ નારાયણ આવ્યા. સ્વામી કે તમે કોણ? હું મહારાજ. અમે મહારાજને ઓળખીએ, તમે મહારાજ નથી. હું ઓળખું છું મહારાજને. ત્રીજે દિવસે શ્રી કૃષ્ણ નારાયણ આવ્યા. તમે કોણ? હું મહારાજ. તમે મહારાજ નથી. હું મહારાજને જાણું છું. અને ત્યારે શ્રીજી મહારાજ આવ્યા છેલ્લે દિવસે, અને શ્રીજી મહારાજ ભેટી પડ્યા કે વાહ વાહ, તું તો મારો સાચો ઉપાસક છો. પણ એ વૈરાગ્ય જે હતો, એ વૈરાગ્ય સ્વામીને મુખોમુખ ભગવાનને ભેટાડી દીધા. જેની અંદર વૈરાગ્ય નથી અને ભગવાનને મુખોમુખ મળે એ વાત ક્યારેય બનેવી નથી. વૈરાગ્ય સમજણે યુક્ત વૈરાગ્ય, લુખ્ખો વૈરાગ્ય નહીં, ભગવાનને ભગવાનના ભક્તમાં પ્રેમે યુક્ત વૈરાગ્ય, એ વૈરાગ્યનું સાચું સ્વરૂપ છે. એવો વૈરાગ્ય અહીં સ્વામીએ વર્ણવ્યો. સ્વામી કહે છે, પછી તે હરિજનને જાણજો, વિઘ્ન સર્વે વિરમ્યા, મળતા શ્રી મહારાજને દૈહિક દુઃખ સર્વે સમ્યા. જ્યારે આવો વૈરાગ્ય પ્રાપ્ત થઈ જાય ત્યારે સ્વામી કે હવે એને બધાય વિઘ્ન ટળી ગયા, એના માથે કોઈ વિઘ્ન નહીં. જેવી રીતે ખેડૂત ખેતરની અંદર કોઈ વાવણી કરવી હોય અને એ ખેતર કેટલાય વર્ષોથી એવું ને એવું પડેલું હોય, એની અંદર કોઈએ કાંઈ મહેનત કરેલી ના હોય, તો એ ખેતરમાં કાંઈ વાવવું હોય ને તો પહેલાં તો બધું કચરું કાઢવું પડે, એમાંથી બૂળઠૂઠાઓ કાઢવા પડે, એની ઉપર જમીન એની ઉપર નીચે કરવી પડે, એમાં કાંઈક સારી માટી ઉમેરવાની હોય તો માટી નાખવી પડે, ખાતર નાખવું પડે, ને એ જમીન સમાર માણી સરસ તૈયાર થાય અને પછી એમાં વાવણી કરે તો પાક થાય. પણ વર્ષોથી પડી રહેલું બીડ હોય અને સીધું વાવે તો ઉગે, એમ આ જીવ જન્મો જન્મનો છે ને વાસનાઓની બીડથી જામી ગયેલો છે. જન્મો જન્મનું પંચ વિષયોને વિવેક વિના ભોગવીને બીડ જેવું આત્માની આજુબાજુ કારણ શરીરનું જૂથ બનાવી દીધેલું છે, બીડ જેવું. આ લોકની જ પ્રધાન પણ આ લોક જ પ્રધાન, આ લોકનું બધું મળી જતું હોય ને, ભગવાનથી બધું જોઈએ છે, ભગવાન નથી જોઈતા. બહુ સારી સમજણ એ બીડને કાઢવા માટે કરે ને તો
તો પણ જીવ છેલ્લે ત્યાં સુધી જાય કે ભગવાનથી બધું જોઈએ, ભગવાનનું જ બધું જોઈએ, પણ ભગવાન જ જોઈએ. તમારી મૂર્તિ વિના મારા નાથ બીજું મને આપશોમાં, એ શુદ્ધ બૃહદ વૈરાગ્યનું સ્વરૂપ છે, શુદ્ધ વૈરાગ્યનું સ્વરૂપ છે. આ લોકનું નહીં, પરલોકનું. પરલોક એટલે બ્રહ્માથી માંડીને પ્રકૃતિ પુરુષ સુધીનો પરલોક. અરે અક્ષરધામના મુક્તોની સભા સિવાયના બીજા ધામ એ કોઈને જોવાની, પામવાની તો નહીં પણ જોવાની પણ ઈચ્છા નહીં. એક મહારાજ, એક મહારાજના મુક્તો, એક મહારાજ, એક મહારાજના સંતો ભક્તો, બસ આ જોવે, એને જોયા કરે, એમ એમ એના જીવની અંદર બળ વધતું જાય. એની અંદર અહીં આગળ કહે છે, પછી તે હરિજનને જાણજો વિઘન સર્વે વીરમ્યા, પછી એને કોઈ પ્રકારનું વિઘન ક્યારે પણ આવતું નથી. મળતા શ્રી મહારાજને દૈહિક દુઃખ સર્વે શમ્યા. મહારાજને મળી ગયા એટલે એને દેહનો દુઃખ તો લાગે જ નહીં. ભગવાનને જે પામી જાય છે એને શરીરનું દુઃખ ક્યારેય દુઃખરૂપ થતું જ નથી, કારણ કે એ તો રાતને દિવસ ભગવાનમાં જ મસ્ત છે. એનું શરીર છે એ તો એક સાધન તરીકે ઉપયોગની અંદર આવે છે, બાકી શરીર સાથે એનો આત્મા સદાય મહારાજને તદાકાર થયેલો હોય એના કારણે એના શરીરના દુઃખથી એ ક્યારેય દુઃખને પામતા નથી. એક બહુ સરસ, ઘણા સમય પહેલાં ગુરુજી એક બાપાની વાત કરેલી કે એક બાપા હતા અને દવાખાને બીમાર, અને શરીરની અંદર અડધો અડધ શરીર એનું ખોટું થઈ ગયેલું અને થોડોક જ પાર્ટ શરીરનો હાલે, છતાં જ્યારે ખબર લેવા માટે ગયા, એની ખબર લેવા માટે ગયા ગુરુજીના સંતો, અને ત્યારે તો કોઈ પણ દવાખાને જઈએ કે ક્યાંય પણ કોઈ દુઃખી હોય અને ખબર લેવા જઈએ તો એક વિવેક જ છે કે ત્યારે એવું ના કહેવાય કે આ લોક તો બધું, આ શરીર તો ખોટું છે, હવે દુઃખ પડ્યું કંઈ વાંધો નહીં, સહન કર લેવું. હા, એ કહેવાનો પણ વિવેક હોય કે કેવી રીતે કહેવાય. કોઈની કોઈ ધામમાં ગયા હોય ત્યાં જઈને પછી તમે કહો આ તો પાણીના પરપોટા જેવું છે, બધું ફૂટી જ જવાનું છે, એ બરાબર છે. યોગ્ય સમયે યોગ્ય વાત કરવામાં ન આવે તો એ વિવેક ના કહેવાય. એટલે ત્યારે તો સરું, કોઈ પણ બીમાર હોય, કોઈ પણ જગ્યાએ જવાનું થાય એટલે પહેલાં સંતો ગયા હોય, રોજ ત્યાગને વૈરાગ્યની વાતો કરવાવાળા હોય તો એ વાત શું કરે કે ભગવાનને પ્રાર્થના કરીશું કે તમે જલ્દી સારા થઈ જાઓ, તમને દુઃખ ના પડે, આવું જ કહેવાનું હોય ને, આવી જ પ્રાર્થના કરવાની હોય. સહજ છે, ભગવાનના ભક્ત માટે આવી જ ભાવના રાખવી જોઈએ. પણ ઓલા બાપા કે સ્વામી મહારાજને કહી દો કે હજુ જેટલું દુઃખ દેવું એટલું દઈ દે. શું કીધું? જેટલું દુઃખ દેવું એટલું દઈ દે. પણ મહારાજ એકદમ ચોખ્ખો કરીને એમને ગમે એવો કરી દે. આ જે છે દૈહિક દુઃખની અંદર પણ કોઈ પ્રકારના વિક્ષેપને ન પામે, એ ક્યારે ન પમાય, આવું ક્યારે બોલાય, શરીરના અડધા પાર્ટ બંધ હોય ને એ દિવસે એવું બોલવું કે હજુ મહારાજને કહી દો કે હજુ જેટલું દુઃખ દેવું એટલું દુઃખ દઈ દે, પણ ચોખ્ખો કરીને પોતાની પાસે રાખી દે. એ દેહથી દુઃખ દૂર, એ દેહનું દુઃખ ભૂલાઈ ગયું હોય એ દુઃખ હારે કોઈ મતલબ ના હોય, બસ ભગવાનને પામી જવું છે. આ જ લક્ષ્ય બંધાયું હોય એ વૈરાગ્ય કરે. આપણા પૂજ્ય યોગી સ્વામી ગુરુજી કેટલી વખત યાદ કરતા આંખમાં ગુરુજીને ઝળઝળી આવી જાય. રાજીપો તો એ જ છે. રાજીપાનું કોઈ જો સ્વરૂપ હોય તો હું ઘણી વખત કહું છું કે ભગવાન ભક્તને જોઈને જ્યારે રડે, ભગવાન ભક્તના ભાવને જોઈને જ્યારે ભગવાનની આંખમાંથી આંસુ પડી જાય, કોઈ આવા આવા ગુણ્યલ અને નિષ્ઠાવાળા શિષ્યની નિષ્ઠા જોઈને જ્યારે સદગુરુનું હૃદય દ્રવી જાય, એનાથી મોટી આ જગતની અંદર બીજી કોઈ પ્રાપ્તિ જ નથી, એનાથી મોટું બીજું કોઈ આ જીવન જીવ્યાનું ફળ નથી. દેહ 25 વર્ષે પડો, 50 વર્ષે પડો, 100 વર્ષે પડો, કે શ્રીજી મહારાજની ઈચ્છા હોય તો 1000 વર્ષે પડો, પણ દેહ ક્યારે પડે છે એના કરતાં પણ એ દેહ પડતા પહેલાં આપણે મહારાજના હૃદયમાં, મહારાજની આંખમાંથી, કોઈ સદગુરુની આંખમાંથી, કોઈ સદગુરુના હૃદયમાંથી એવો એક આહલાદ નીકળી જાય કે વાહ, શું આ મુમુક્ષુ છે, કેવો આ ભગવાનનો ભક્ત છે. આજે એક આટલો એક આહલાદ કાઢવો ને હૃદયમાંથી, એક આવો મીઠો, એક મીઠી એક આવી વીરડી કાઢવીને મહારાજને મોટાના હૃદયમાંથી,
એનાથી મોટો બૃહદ વૈરાગ્ય કોઈ નથી. એ બૃહદ વૈરાગ્ય મહાત્મ જ્ઞાનેયુ ભક્તિ બધુંય ભેગું થાય ને ત્યારે આહલાદ નીકળે. સ્વામી કે કોઈને જોઈને ટાઢું થઈ જાય છે, એ ટાઢું થઈ જાય છે. સ્વામી કે કોણે જોઈને ટાઢું થાય છે, જેની બાજુ જોઈએ અને વૃત્તિ પાછી વળી આવે ત્યારે સ્વામી કે ટાઢું થઈ જાય છે. યોગી સ્વામીને જ્યારે જ્યારે ગુરુજી કે એક મહિનો રહ્યા પણ કોઈ દિવસ ફરિયાદ ન કરી કે મને હું હાજો થઈ જાઉં એવી ભગવાનને પ્રાર્થના કરજો, ગુરુજી આશીર્વાદ આપો મને પીડા ન થાય. ગુરુજીને તો નહીં જ પણ સંપ્રદાયના મોટા મોટા સદગુરુ સંતોને નહીં. અને અંતિમ વિધિમાં તમામ સદગુરુ સંતો એની નોંધ લીધી કે આટલી યુવાનીમાં, આટલી નાની ઉંમરમાં, આટલા ત્યાગાશ્રમના વર્ષોમાં આવી સમજણને પાકી કરવી કે આવા સમયે એમ કહેવું કે મને જેવું હરિકૃષ્ણ મહારાજમાં ગુરુજીને હેત છે એવું થાય, એમના ગુરુજીમાં જેવું ગુરુજીને હેત છે એવું મને મારા ગુરુજીમાં થાય. આ દેહ એ બૃહદ વૈરાગ્યનું સ્વરૂપ છે. દેહ ખોટો થઈ ગયો, આપણને એક આંગળીએ દજાવ્યું હોય તોય કેવું થાય? તો 70% બોડી બર્ન હોય અને શું પીડા નહીં હોય? હોય જ. પરંતુ સ્વરૂપ એ છે કે ભગવાન જ્યારે હૃદયમાં પ્રધાન થાય, મોટા પુરુષ જ્યારે હૃદયમાં પ્રધાન થાય ત્યારે શરીર ખોટું થાય. એટલે તો શ્રીજી મહારાજે વચનામૃતની અંદર મધ્ય પ્રકરણનું 51મું એમાં મહારાજે એમ કહ્યું કે મોટાની આજ્ઞામાં રહે છે એ જ આત્મસત્તા રૂપે વર્તે છે. વર્તાલના 11મામાં એમ કીધું કે ભગવાનના મોટા એકાંતિકને વિશે દ્રઢ પ્રીતિ એ જ આત્મદર્શનનું સાધન છે. સાક્ષાત પરમેશ્વરનું પણ એ જ સાધન છે. અને મોટાને જેવા છે એવા જાણ્યાનું પણ એ દ્રઢ પ્રીતિ એ જ સાધન છે. ભગવાન અને ભગવાનના મોટા પુરુષો એમાં જેને આવું થઈ જાય એને શરીરના દુઃખે દુઃખ રહેતા નથી. કોઈ પણ પ્રકારનું દુઃખ એને દુઃખી ન કરી શકે એ સાચો વૈરાગ્ય. કોઈ પણ પ્રકારનું દુઃખ, એક ભગવાનના વિયોગનું દુઃખ, એક ભગવાનના મુક્તો સંતો ભક્તોના સમાગમના વિયોગનું દુઃખ, આના સિવાય એની માટે બીજું કોઈ દુઃખ ક્યારેય દુઃખ બને જ નહીં, એને વૈરાગ્યનું સચોટ અને સાચું સ્વરૂપ કહેવાય એમ સ્વામી કહે છે. સ્વામી કહે છે કે સર્વે દુઃખ દેહના સમાવી નાખે છે આ વૈરાગ્ય. કમી ન રહી કોઈ વાતની, પામ્યા પૂરણ પુરુષોત્તમ. સુંદર સાકાર મૂર્તિ અતિ રૂપાળી રૂડી રમ્ય. તે પ્રભુની પાસે દાસ વાસ કરીને રહે સદાય. બીજું ન ઈચ્છે અંતરે, ઈચ્છે ભક્તિ કરવા મનમાય. સ્વામી કે આવા મહારાજ મળી ગયા, હવે કઈ વાતની ખામી રહી? ઓહો, કેવડા મોટા, કેટલા મોટા અને કેવડા મોંઘા, અતિ મોંઘા અને અતિ મોટા. અતિ મોટા જેની મોટપ વર્ણવી ન શકાય, અવતારના અવતારી આટલો શબ્દ એની મોટપ. એ મોટપ ઉપર આપણી જિંદગી પર્યંત, જીવન પર્યંત, આપણા અંતિમ શ્વાસ સુધી અવતારના અવતારી આની ઉપર જ ખાલી આપણે સમજણ કેળવીએ, સમજણ કેળવીએ ને તો એ રોજ નવું નવું લાગે એવા મોટા મહારાજ છે. કેવા મોટા હશે ને કેવા મોઘા કે અક્ષરધામના અનાદિ મુક્તો, અક્ષરધામના ઉત્તમ નિરિકલ્પ નિશ્ચયવાળા મુક્તો, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી જેવા મુક્તો, એને આજે એવું લાગે છે, આજે નવું નવું જ લાગે છે. ઓહો, હજુ મહારાજને, મહારાજ તો હજુ એમને પૂછો કે મહારાજ કેવા, ગોપાળાનંદ સ્વામીએ પોતાની વાતોમાં કીધું કે મહારાજ કેવા, એમ મને કોઈ પૂછે સ્વામી કે કોઈ રાખ હોય, રાખ હોય, ગરીબ ઠીકરું લઈને માગી ખાતો હોય ને એને ઇન્દ્ર પદવી આવે અને એના હૃદયમાં કેવું વર્તે, આ મહારાજ પ્રત્યે મને અખંડ રોજ ને રોજ આવું નવું વર્તે છે. ઉમરેઠના હરિભક્તોએ મુક્તાનંદ સ્વામીને જ્યારે એમ કીધું કે સ્વામી તમે વાતો કરો છો એ સમજાય છે, પરંતુ શ્રીજી મહારાજ જે વાત કરે છે સમજાતી નથી, અને ત્યારે ઉમરેઠના હરિભક્તો આગળ સદગુરુ મુક્તાનંદ સ્વામી, ગઈકાલે જ ગુરુજીએ નિર્માનીપણામાં સ્વામીને યાદ કર્યા હતા ને, નિર્માનીપણાની વાત કરી ત્યારે મુક્તાનંદ સ્વામીને યાદ કર્યા હતા, મુક્તાનંદ સ્વામીના પ્રસંગ કીધા હતા. સ્વામી કેટલા નિર્માની! ઉમરેઠના હરિભક્તો
સ્વામીની અંદર અતિ ભાવવાળા, સ્વામીને એમ કહે છે સ્વામી તમારી વાતો સમજાય છે પણ મહારાજની વાતો સમજાતી નથી બધી વાતો, ત્યારે સ્વામી શું કહે છે, હે ભક્તો હું 40 વર્ષથી શ્રીજી મહારાજ ભેગા છું છતાં પણ હજુ મને પણ બધી વાત સમજાતી નથી, એટલે મહારાજ તો બહુ મોટા છે, મહારાજનો અભિપ્રાય ને મહારાજની રુચિ તરત ન જણાય. આ બૃહદ વૈરાગ્ય, આ ભક્તિ, આ કેવું સ્વરૂપ, મુક્તાનંદ સ્વામી કે તરત ના સમજાય, હું 40 વર્ષથી ભેગો છું તોય મહારાજને નથી સમજી શકતો, એવા મહારાજ છે. એ મહારાજ કેવા મોટા, એવા મોઘા, એવા અગમ્ય, એવા ન સમજાય એવા, એવા અગાધ અનંત અનંત જેનું સ્વરૂપ છે એવા મહારાજ એ આપણને મળ્યા. એ મહારાજની વાતો આપણે કરતા ને સાંભળતા થયા એ શું કંઈ નાની વાત છે, નાની વાત છે. આજે આપણે જે વસ્તુ જોઈ જ નથી, અમેરિકા જે દી ગોતવ્યું જ નહોતું, તે દિવસે કોઈ વ્યક્તિ ભારત દેશમાં એવી વાત કરતો હોય કે કોઈ અમેરિકા જેવો દેશ છે, આવી આવું છે, મને એવું લાગે છે કે આ બાજુ કંઈક છે ને આવો દેશ થશે ના થશે, તો એને કદાચ જગત એવું જાણે કે ગાંડો છે, શું વાતો કરે છે. પણ જ્યારે વાસ્તવિક મળે ત્યારે, આ દુનિયામાં જેને જેને શોધખોળો કરી છે ને, જેને જેને જે જે શોધખોળો કરી છે ને, એને જગતે પહેલાં ગાંડા જ કીધા, કારણ કે એ લોકોને જે કંઈ લાગ્યું ને, સફરજન ઉપરથી હેઠું પડ્યું તો ન્યૂટન બેઠો હતો તો એને એમ વિચાર થયો કે ઉપરથી નીચે જ કેમ પડ્યું, ઉપર કેમ ના ગયું, તો એને ગુરુત્વાકર્ષણનો નિયમ ખોળ્યો. પણ એ જ્યારે એ મહેનત કરતો હોય ને ત્યારે જગત તો શું જાણે, ગાંડો છે આરો, મંડ્યો છે એકમાં એકમાં. આ સફરજન ઉપર થોડું જાય હેઠું જ પડે ને, આવું જ કે ખાલી જગત, ઉપર થોડું જાય હેઠું, એમાં શું ગોત્યા કરે, સફરજન હેઠું જ પડે, પણ હેઠું પડ્યું કેમ, હવે એ ગોતવા જાય ને એને જગત ગાંડો કે. પણ આજે ઓહો ભાઈ, ગુરુત્વાકર્ષણનો નિયમ આને ગોત્યો, આજે બધા આવે એનું નામ લે, પણ જ્યારે એ કરતો હતો ને ત્યારે બધા ગાંડા ગણ્યા છે. આ જેને જેને આ લાઇટની શોધ કરી, જેને જેને એના બધા ઇતિહાસો, જેને જે કાંઈ શોધ્યું છે એના ઇતિહાસો જે દિવસના વાંચીએ ને, તો એ દિવસના ઇતિહાસોમાં જગત તો એને ગાંડો જ ગણ્યો છે, કારણ કે એક જ વાતમાં મંડ્યો હોય કે આ કરવું જ છે, કરવું જ છે. એને જિંદગી પૂરી થાય ત્યારે એક આટલી લાઇટ ગોતી હોય, આટલો બલ્બ ગોત્યો હોય, એની જિંદગી પૂરી થઈ જાય, લોકો એ ગાંડો ગણીને એની જિંદગી પૂરી થઈ, છેલ્લે વળી કંઈ કીધું એક ડાયો હતો ગોતતો હતો, અને આજે બધા એની એની શોધેલી લાઇટો ઉપર બધા કામ કરતા હોય. આજે બધા કે લાઇટના શોધક આ છે, પણ જ્યારે શોધતો હતો ત્યારે ગાંડો, ત્યારે ગાંડો હતો. આવું આ જગત છે. એટલે કે ભગવાનની પાછળ હું એ કહેવા માગું છું કે ભગવાનને ભજવા છે ને ભગવાનને જ પામવા છે, આવું લક્ષ બાંધીને જ્યારે મંડે ને ત્યારે જગત ગાંડા પણ કે, પણ સ્વામી કે ગાંડો થાય એ જ ભગવાન ભજે, ડાયો કોઈ ભગવાન ભજતો નથી, ગાંડો જ ભગવાન ભજે. ભગવાનને ભગવાનના મુક્તો ને ભક્તો સિવાય કાંઈ પ્રધાન નથી રાખવું, બીજું કાંઈ કરવું નથી ને, બીજું કાંઈ થયું ના થયું જે કાંઈ થયું, પણ આ તો રાખવું જ છે, આવું લક્ષ બાંધે ગાંડો જ કે ને. એટલે અહીં કહે છે કે આવા ભગવાન, આવા મોટા ભગવાન મળ્યા, ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી જેવી સમજણ કીધી. આજે પણ પૂછવામાં આવે મુક્તોને કે મહારાજને તમે કેવા જાણો છો, તો કે મહારાજ આવા છે પણ હજુ હજુ કંઈક મહારાજ તો અગાધ છે, હજુ અમે જેવા છે એવા જાણી નથી શક્યા, એવું અનંત પ્રકારનું રોજ નવું ને નવું સુખ એ મહારાજનું છે. રોજ નવી નવી મોટપ સમજાય એવા મોટા મહારાજ છે. એ મહારાજને આપણે જ્યારે પામ્યા, એ મહારાજને પમાડે એવા મોટા પુરુષ આપણને મળ્યા, રાત ને દિવસ આપણા હૃદય અંદર ઠચ કરે કે આ મહારાજ તે આવા છે, આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી, સર્વોપરી તો એક મારો મહારાજ જ છે, આ રાત ને દિવસ આપણા હૃદયમાં ઠચ કરે, આટલો સરસ યોગ આપી દીધો. ભગવાન પોતે પોતાનું સ્વરૂપ આપ્યું, અને ભગવાન જે સ્વરૂપે આપણી સાથે બોલે ચાલે ને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવે એવા મોટા પુરુષ દઈ દીધા. આનાથી મોટું આ જીવ માટે જન્મો જન્મના કરોડો જન્મ પૂર્વે લીધા હશે, કરોડો જન્મ ભવિષ્યમાં લેવાના કદાચ પ્રારબ્ધ યોગે કરીને હશે, પણ એની વચ્ચે આ લોટરી લાગી ગઈ છેલ્લો જન્મ કરવાની, છેલ્લો જન્મ કરવાની શ્રીજી મહારાજ એને કૃપાએ કરીને આપી. મોટા પુરુષોએ મહારાજે આપણી ઉપર અતિશય કૃપા કરી. એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે
કે બીજું બધું જ અંતરમાંથી છોડીને એક ભગવાનની ભક્તિ, એક મહારાજની ભક્તિ એમાં ચિત્ત લગાડી દઈએ. ભક્તિ વિના ભાવે નહીં ભૂલે પણ ભીતર મોજાર, સર્વે પ્રકારે સમજે ભક્તિ સાર માં સાર. હવે નિષ્કુળ અંશ કે વૈરાગ્ય બહુ કીધો, હવે ખેતર સાફ થઈ ગયું છે, સમજ્યા? ખેતર સાફ થઈ ગયું છે, સરસ મજાનો હવે વરસાદ ભક્તિરૂપ આવે. સ્વામી કે ભક્તિ આવે, થોડો વરસાદ વરસાવું, જમીન થોડી ભીણી થાય. આ પહેલાં છે ને બધા બૂળ ઠૂઠાઓ કાઢી નાખ્યા. આ કડવું 21મું આવ્યું ને, આ 20 પૂરા થયા અને આ પદ 5મું હતું ને, ત્યાં સુધી બધા બૂળ ઠૂઠા કાઢી નાખ્યા. કાઢીને પછી ફળ કીધું કે આનું ફળ શું, બધી બાજુ આમ સરસ ખેતર, આમ સરસ હોય તો સરસ લાગે ને, આમ ઊંચું નીચું ટેકરાવાળું હોય ને, બૂળ ઠૂઠા હોય ને, ઘાસ ઉગી ગયું હોય ને, બીડ જેવું થઈ ગયું હોય ને, પછી અંદર તમે બાજરો વાવો તો બાજરો હાથમાં ના આવે. આ તો ખેતર એકદમ ક્લીન ને ચોખ્ખું ને સરસ થઈ ગયું હોય, પછી વાવો ને, સરસ વાવણી થાય ને, સરસ એનું ફળ મળે. એટલે હવે ભક્તિ વાવવાની છે. બૃહદ વૈરાગ્ય થઈ જાય, એક ભગવાન, એક ભગવાનના મુક્તો, એક ભગવાનના મહાપુરુષો, ભગવાનના સંતો ભક્તો સિવાય બીજી કોઈ આશા જ ન રહે. જે વર્તાલના 16માં કીધું કે ભગવાનનું ભજન અને ભગવાનના ભક્તોનો સંગ, આ બે જ મહારાજ કે અમારા રહસ્યને અભિપ્રાય છે. આપણે વિચારીએ ને મુમુક્ષુ તરીકે, તો આ બે તો આપણને મહારાજને મોટા મરતા સુધી દેવાના. એક ભગવાનનું ભજન અને એક ભગવાનના ભક્તોનો સંગ, બે આપણને દઈ દીધું. બેમાં આપણને કોઈ વિઘન નહીં એટલે આપણું કોઈ વિઘન જ ના કહેવાય. બેમાં કોઈ ડિસ્ટર્બન્સ નહીં એટલે કોઈ ડિસ્ટર્બન્સ જ ના કહેવાય. બેમાં કંઈ આડું ના આવ્યું એટલે કંઈ આડું આવ્યું જ ના કહેવાય, કશું નડ્યું જ ના કહેવાય, કશું આપણને પ્રોબ્લેમ જ ના કહેવાય. બે જ વસ્તુ, ભજન, ભગવાનના ભક્તોનો સંગ, બે વસ્તુ થઈ ગઈ મુમુક્ષુ માટે, એ આખો ભવસાગર તરી ગયો. આ લોકના બધાય કામ થઈ ગયા આ બેમાં. શ્રીજી મહારાજનું વર્તાલનું 16મું એ આપણી માટે, મુમુક્ષુ માટે અતિ દીવાદાંડી રૂપ એ વચનામૃત છે. બહુ એને સમજી વિચારીને હૃદયની અંદર જે શ્રીજી મહારાજનો અભિપ્રાય છે આપણા માટેનો, કારણ કે આપણો અભિપ્રાય શું, આપણો મહારાજનો નોખો ના હોય, આપણો ને મોટાનો અભિપ્રાય નોખો જ્યાં સુધી છે ત્યાં સુધી જ આપણી દૂરી છે. જ્યારે મહારાજ અને મોટાના હૃદયના અભિપ્રાય સહિત જ્યારે આપણે એને, આપણો અભિપ્રાય તો હોય જ નહીં, એના અભિપ્રાયમાં આપણે ઓગળી જઈએ એટલે એનો અભિપ્રાય આપણો થઈ જાય. એક બુંદ ગંગા નદીમાં જ્યાં સુધી ભળ્યું નથી ત્યાં સુધી એ ગંગા નદી નથી થઈ શકતું. ડોલમાં ભરેલું સાદું નળનું પાણી એને ગંગા નદી થવું હોય તો ગંગામાં ભળવું પડે. એમ પુરુષોત્તમ નારાયણ અને એના મોટા પુરુષ રૂપ આપણે થવું હોય તો આપણી તાકાત છે જ નહીં. આપણે તો ડોલનું નહીં, લોટાનું નહીં, એક અડધા ગ્લાસની અંદર એક ઇંચ જેટલું પાણી છીએ. અને મહારાજને મોટા તો અગાધ છે, અગાધ. એમાં ખાલી ભળી જઈએ, એના અભિપ્રાયમાં ભળી જઈએ, એના સંકલ્પમાં ઓગળી જઈએ. એ જે ભક્તિ, એ ભક્તિથી જે હૃદયને વિશે ભગવાન પ્રત્યેનો ભાવ પ્રગટ થાય છે. ભૂલે પણ ભીતર મોજાર, અંદર ભીનું રહે. મારે રે છે સુખને શાંતિ રે રુદિયામાં એની પેરે, બીજું કાંઈ નથી કરવું રે ભૂધરજીને ભૂલીને, મેં તો સુખના સિંધુ જોઈ રે બુદ્ધિ મારી ત્યાં બૂડી, મારે અરસ પરસેહ સાથે રે બીજી સમજું નહીં ઊંડી. એવું એનું હૃદય ભીંજાયેલું રહે. ગોપાળન સ્વામીની વાત પ્રમાણે ભગવાનના ભક્તના હૃદયમાં ચિકાશ જોઈએ. એ ચિકાશ સાની? એ ચિકાશ ભગવાન પ્રત્યેની, ભગવાનના મુક્તો પ્રત્યેની, ભગવાનના સંતો ભક્તો પ્રત્યેની એક દિવ્ય ભાવની ચિકાશ. ઓહો, આ મહારાજ, આ મોટા પુરુષ મને ક્યાંથી, ચિકાશ કોણ કરે, ચિકાશ ક્યાંથી પ્રગટ થાય? ઘીની ચિકાશ જે છે, દૂધ ચીકનું નથી લાગતું, પરંતુ ઘીની ચિકાશ એ દૂધમાં જ છે. એમ આ સત્સંગની અંદર આ મહારાજ, આ મોટા પુરુષો, આ સંતો ભક્તો મને ક્યાંથી. એટલું જ હું ઘણી વખત કહું છું કે મારી લાયકાત, મારી પ્રાપ્તિ. મારી લાયકાત શું? મારી પ્રાપ્તિ કેવી મોટી? મારી લાયકાત શું છે આના માટે? નથી. આ તો મોટાએ કૃપા કરી છે. તમે એ જે રાત અને દિવસ મહારાજને મોટાની કૃપાનો વિચાર, એ હૃદયમાં ચિકાશ રાખે, એ ચિકાશ ભક્તિની રાખે, અને ભક્તિવાળું જે હૃદય એમાં ભગવાનનો નિવાસ થાય. આવે સ્વામી, બધી જ વાત ભક્તિ પરક જશે,
પછી સ્વામી થોડાક કડવા પછી ધર્મ ઉપર જશે, પછી સ્વામી થોડાક કડવા પછી પાછા જ્ઞાન ઉપર જશે, અને પછી સ્વામી આગળ બીજી ઘણી વાતો કરશે. પણ સ્વામી આમાં બધી જ વાતનો સમાવેશ કર્યો છે સાર સિદ્ધિમાં. ભક્તિએ કરી હરી રીજવે, રીજે સુખદ શ્રી મહારાજ, ત્યારે ખામી રતિ પણ નવ રહે, પામે સર્વે સુખનો સમાજ. ખેતર તૈયાર કર્યા પછી બેઠા નહીં રહેવાનું, સ્વામી કે વાવવાનું. શું વાવવાનું? ભક્તિ વાવવાની, ભક્તિ વાવવાની. વૈરાગ્યથી ખેતરને સાફ કરી નાખવાનું, અંતરનું, બધા જ બીડ ઠૂઠા કાઢી નાખવાના. બીડ ઠૂઠા કયા? સંકલ્પ વિકલ્પ રૂપી આ લોકના પ્રધાનપણાના બીડ ઠૂઠા. એક મહારાજને મોટા, એથી કાંઈ પ્રધાન ન થાય, એથી કોઈ અધિક ન થાય, એટલે બધા બૂટ ઠૂઠા નીકળી ગયા. અને પછી અંદર ભક્તિ એ જમીનમાં વાવે, એનો મબલક પાક થાય, અતિ સુખીઓ થઈ જાય. ભાવે ભરી કરે ભક્તિ, અતિ આનંદ આની ઉર, નિષ્કુળાનંદ તેની ઉપરે, હરી રાજી થાય જરૂર. આવો વૈરાગ્યને પામી ભાવથી જે ભગવાનની ભક્તિ કરે છે, મહાત્મે જ્ઞાનયુક્ત ભૂરી સ્નેહો જે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીના 104મા શ્લોકમાં કીધું છે ભક્તિનું સ્વરૂપ, કે મહાત્મ જ્ઞાનયુક્ત ભગવાનમાં અતિ સ્નેહ, અતિ સ્નેહ, ગાંડો સ્નેહ. વૈરાગ્ય શું? ભગવાન સિવાય ઇતરમાં પ્રીતિ નહીં, એ વૈરાગ્ય. અને બીજે પ્રીતિ નહીં, પણ પછી ભગવાનમાં થયા પછી ભૂરી સ્નેહ, અતિશય સ્નેહ, એનું નામ ભક્તિ. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ આ વૈરાગ્યનો અહીંયા આગળ સબ્જેક્ટ પતાવી હવે ભક્તિની શરૂઆતની વાત અહીં સ્વામી પોતે કરે છે. સ્વામી આગળ પણ ભક્તિ કેવી રીતે કરવી, શ્રેષ્ઠ ભક્તિ કેવી હોય, એના વિશેની ઘણી વાતો આપણને સર્વને સમજાવશે. અહીંયા આગળ કડવું 21 પૂર્ણ થયું છે. ઘનશ્યામ મહારાજની